नमस्कार एंड वेरी गुड इवनिंग टू ऑल ऑफ यू। आई होप माय डियर फ्रेंड्स बधा हैप्पी एंड मौज में हशो। गई काले थोड़ू सर्वर डाउन हतु, नेट नो प्रॉब्लम हतो, एटले एने बोलायो छे। आज भी थोड़ू जे छे एनवायरमेंट खराब छे, एटले आज जे छे ए लाइव लेक्चर ना जगह जे छे वीडियो मूकू छू। प्लीज बधाने रिक्वेस्ट छे के हाथ जोड़ीने के आ वीडियो जे छे ए रेग्युलर जोजो। ત્યાં સુધી સારું જશે, નેટ નહીં ચાલે ત્યાં સુધી આપણે આ રીતે કરશું। હોમવર્ક ફોલો ફૂલ સ્ટ્રીકલી હું લઈશ, બરોબર છે? પ્લીઝ ફરી એકવાર બે હાથ જોડીને બધાને રિક્વેસ્ટ છે કે આ વિડીયો જે છે જોવાનો છે। સી, આજનો જે ટોપિક છે એ ગઈકાલે જે ટોપિક રિમેનિંગ હતો એ ટોપિક ક્લિયર કરાવું છું, ગઈકાલે જે ટોપિક રિમેનિંગ હતો એ ટોપિક ક્લિયર કરાવું છું અને ચેપ્ટર ફિનિશ કરું છું। ધેન નવું ચેપ્ટર હવે પછી જે છે તમને લોકોને એના લેક્ચર્સ મૂકીશ, વિડીયો લેક્ચર્સ મૂકીશ, બટ એટલું સ્ટ્રીક ફોલો રહેશે, બરોબર છે? અને ડાઉટ સેશન તો જે છે ગૂગલ મીટમાં હું કરીશ જ, બરોબર છે? બટ થોડું જ્યાં સુધી વાઈફાઈનું જે છે સેટ ના થાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવશું। ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ। સમ નંબર 35 પેજ નંબર 193 આપણે બાકી હતો, પેજ નંબર 193, સમ નંબર 35। સી, શું કહે છે? ઇફ ધ પ્રોડક્શન કોસ્ટ ફંક્શન ફોર ધ પ્રોડ્યુસર ઇઝ સી ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 0.015 એક્સ સ્ક્વેર, 100 પ્લસ 0.015 એક્સ સ્ક્વેર, સી આપણને શું આપેલું છે? આપણને આપ્યું છે સી, ઓકે સી। ધેન રેવન્યુ ફંક્શન ઇઝ આર ઇઝ ઇક્વલ ટુ 3x, આર ઇઝ ઇક્વલ ટુ 3x, ઇટ મીન્સ રેવન્યુ ફંક્શન। સી, મેં ખાલી જસ્ટ માય ડિયર ફ્રેન્ડ્સ ક્વેશ્ચન લખ્યો છે, ધેન find the probability, find the profit function, find the profit function। See my dear friends, profit is the same, okay, revenue minus cost, revenue means income and C is equal to cost। So income mathi maro cost jese expenses se less karu to mane shu mile jaye, see mane shu mile, profit, mane shu mile, profit mile inda, okay। અહીંયા જે છે મને પ્રોફિટ ફંક્શન ફાઇન્ડ કરવાનું કીધું છે, પ્રોફિટ ફંક્શન ના બે સ્ટેપ છે। ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ ડીપી અપોન ડીએક્સ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર એ કેવો આવવો જોઈએ, ગ્રેટર ધેન કે લેસ ધેન, ગ્રેટર ધેન કે લેસ ધેન એ આવવો જોઈએ લેસ ધેન 0, 0 કરતા કેવો આવવો જોઈએ નાનો, ઓકે। આ જે છે એ તમારે તમારા આન્સર માટે કરવાનું છે અને આન્સર અપ્રોપ્રિયેટ છે, રાઈટ છે કે નહીં એના માટે જે છે તમારે આ રીતે જોવાનું છે, ઓકે। ચલો તમે જોઈ શકો છો P is equal to R minus C, ઓકે। અહીંયા જે છે P is this, R means 3x, C means 100 plus 0.015 x square, now 3x minus 100 plus 0.015 x square, see we will find derivation of p respect to derivation of x, 3x to derivation 3, then 0 to derivation 100 to derivation 0, 100 to derivation 0 and 0.015 this is x square, 0.015 into 2, 0.015 into 2 yani ki 0.03x, 0.03x, okay। now take a dp upon dx is equal to 0, 3 minus 0 plus 0.003x, okay, see, plus minus minus plus minus minus, see minus તમે સિમ્પલ જે છે તમને લોકો ને સમજાય, 3 minus 0 answer is, 3 minus 0 answer is 0, okay, it means 0 is equal to 3 minus 0.03x, yes yeah no, 3 minus 0.03x, okay, minus 0.03 આ બાજુ જઈ તો plus 0.03, આ બાજુ લઈને plus 0.03, 0.03x is equal to 3, 0.03 multiply માં છે અહીંયા આવશે તો division માં x is equal to 3 upon 0.03, x is equal to 3 upon 0.03, okay, જો તો જો 3 upon 0.03 x is equal to answer is 100, x is equal to answer is 100, okay, આપણને 100 મળી ગયું, બટ આ 100 આન્સર સાચો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવું પડશે, એ ચેક કરવા માટે જે છે
આપણે બીજું સ્ટેપ કરવું પડશે d²p / dx² ઓકે સી સેકન્ડ ટાઈમ ઓફ ડેરિવેશન ફર્સ્ટ ટાઈમ ઓફ ડેરિવેશન ઇઝ 3 માઇનસ 0.03x 3 માઇનસ 0.03x નાવ સેકન્ડ ટાઈમ ઓફ ડેરિવેશન 0 માઇનસ એ કાંઈ નહીં તો 1 0.03 ઇન્ટુ 1 0.03 x જે છે એ x 1 માઇનસ 1 આન્સર ઇઝ 0 આન્સર ઇઝ 0 ઓકે એટલે કોઈની બી 0 રેસ્ટ કરો આન્સર ઇઝ 1 તો 3 ઇન્ટુ 1 આન્સર ઇઝ 3 ઓકે ચલો ઇટ મીન્સ સેકન્ડ ટાઈમ ઓફ ડેરિવેશન માઇનસ 0.03 સી કન્ડિશન ઇઝ પ્રૂવડ બીકોઝ ઓફ કન્ડિશન ઇઝ d²p / dx² લેસ ધેન 0 ઇટ મીન્સ માઇનસ 0.03 લેસ ધેન 0 0 કરતા આન્સર કેવો છે નાનો છે એટલે આ જે છે શું થઈ ગયું ઓકે તો 100 રૂપિયા જેસે મેક્સિમમ પ્રોફિટ તમારો થાય મેક્સિમમ પ્રોફિટ કેટલો થાય 100 રૂપિયા થાય એ આપણને મળ્યો છે અહીંયા આન્સર એક્ચ્યુઅલ પૂરો થઈ જશે બટ એ આન્સર અપ્રોપ્રિએટ છે કે નહીં એના માટે જે છે તમારે આ સ્ટેપ આખું ફોલો કરવું પડે છે તો આ જે છે આપણું શું થયું આપણો એક સમ ફિનિશ થઈ ગયો આપણો એક સમ ફિનિશ થઈ ગયો હવે એક 6 સમ બાકી હતા ઓકે સ્ટાર્ટિંગમાં મેં તમને લોકોને 6 સમ જે છે બાકી રખાવેલા એ 6 સમ જે છે અત્યારે તમને હું ક્લિયર કરાવી દઉં એટલે ચેપ્ટર પૂરું થઈ જાય ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ઓકે ઇલસ્ટ્રેશન 1 ટુ 6 હતા તો તમે આવી જાઓ ઇલસ્ટ્રેશન નંબર 1 ટુ 6 હતા ઇલસ્ટ્રેશનમાં ફર્સ્ટ ઉપર આવી જાઓ પેજ નંબર 169 પેજ નંબર 169 આ 6 સમ કરી અને આ ચેપ્ટર ફિનિશ કરશું પછી કે સર પછી જે છે આપણે લોકો નેક્સ્ટ ચેપ્ટર નું ચેપ્ટર સ્ટાર્ટ ઓકે ચલો ફર્સ્ટ તો હું તમને લોકોને કહું ઓબટેન ધ ડેરિવેશન ઓફ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x વિથ ધ હેલ્પ ઓફ ડેફિનેશન સી આવો વર્ડ આવે ને વિથ ધ હેલ્પ ઓફ ડેફિનેશન એટલે ડેફિનેશન શું છે હું તમને લોકોને સમજાવું ડેફિનેશન આવી છે f પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ f prime of x is equal to f of x plus h minus f of x upon h આપણે મેં તમને સ્ટાર્ટિંગ માં કહ્યું તો આ ડેફિનેશન છે આ શું છે ડેફિનેશન છે હવે તમને એવું પૂછે ને વિથ ધ હેલ્પ ઓફ ડેફિનેશન એટલે તમારે જે છે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે ઓકે સર કઈ રીતે આ ફોર્મ્યુલા યુઝ થાય કે આ ફોર્મ્યુલાનો ફંડો છે f of x is equal to જે છે ડેફિનેશન એવી છે કે લિમિટ h tends to 0 એટલે આ ફોર્મ્યુલા જ્યારે યુઝ થાય ત્યારે આપણે લિમિટ h tends to 0 એટલે આપણને એમ કે સર કેમ આ લિમિટ નો યુઝ થાય બટ આમાં લિમિટ નો યુઝ નથી આ ફોર્મ્યુલા નું જે છે આ બેઝિક સ્ટ્રક્ચર છે ઓકે ફોર્મ્યુલા નું બેઝિક સ્ટ્રક્ચર છે ઓબટેન ધ ડેરિવેશન ઓફ f of x is equal to x વિથ ધ હેલ્પ ઓફ ધ ડેફિનેશન ઓકે f of x is equal to x નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ સી આપણે ડેફિનેશન શું છે f પ્રાઇમ ઓફ x is equal to લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h see here f of x is equal to x see simple તમને સમજાવું f of x plus h છે ને તો આપણે શું કરવાનું એ લોકો f અને bracket બે રિમૂવ કર્યું છે તો આપણે જે f of x plus h છે ને એમાંથી આપણે f અને bracket બે રિમૂવ કરશું એની જગ્યાએ આપણે લઈ શકીએ x plus h એટલે એ લોકોએ શું કર્યું કે આ બ્રેકેટ અહીંયા જે હતું એફ હતો એને રિમૂવ કરી નાખ્યું એને શું કરી નાખ્યું રિમૂવ કરી નાખ્યું એ આપણને હિન્ટ આપી દે આવું આપણે કરવાનું છે ઓકે તો આપણે શું કરી નાખ્યું અહીંયા જે સ્ટેપ છે રિમૂવ કરી નાખ્યું એટલે આનો મતલબ આપણે આમ લખી શકીએ એક્સ પ્લસ એચ માઇનસ એક્સ અપોન એચ એક્સ પ્લસ એક્સ માઇનસ ખટ એચ અપોન એચ એચ અપોન એચ હવે તમે વિચારો તો એચ અપોન એચ છે એ શું થઈ જાય એના એચ અપોન એચ એ બી જે છે કટ થઈ જાય આન્સર ઇઝ પણ સિમ્પલ આન્સર ઇઝ ઓકે હવે હું તમને કહું આ તો વિથ હેલ્પ ઓફ ડેફિનેશન બટ તમને લોકોને ડેરિવેશન આવડે જ છે આપણને એવું કે આનું ડેરિવેશન કરો એક્સ નું એક્સ નું આ તમને આપ્યું છે ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ફાઇન્ડ એફ પ્રાઇમ ઓફ એક્સ ફોર્મ્યુલા ઇઝ એન ઇન્ટુ એ એન માઇનસ વન નાવ એન ઇઝ વન સાઇન હોય તો સપ્તાહ માલી એક ઓકે નાવ એક્સ
a is equal to x, then 1 minus 1, 1 into x, 1 minus 1, answer is 0. When he gets to 0 for answer, always 1, 1 into 1, 1, answer is 1. तो मैं डेफिनेशन में हेल्प थी और काम नंबर आंसर क्या होता है सेम हो जाता है बट डेफिनेशन में थोड़ी कसरत वधी जाए थोड़ी मेहनत वधी जाए ओके चलो अब डेफिनेशन में हेल्प थी करवाना होता है कहिए ज्यादा डेफिनेशन में हेल्प किया जरा अपने डेफिनेशन में हेल्प लगे ऑब्टेन डेरिवेशन ऑफ f ऑफ x इज इक्वल टू x क्यूब f ऑफ x इज इक्वल टू x क्यूब सी सिंपल हेल्प ऑफ डेरिवेशन f ऑफ f प्राइम ऑफ x इज इक्वल टू लिमिट x टेंड्स टू 0 f of x plus h minus f of x upon h. See, simple. અહીંયા એ લોકો બ્રેકેટ ખાલી કાઢી દીધું અહીંયા બ્રેકેટ કાઢીને ઉપર શું કર્યું છે q f of x plus h નું આમ લખી શકું ઈ કરે એવું કરવાનું એક સ્ટોરી નાના હતા ત્યારે સાંભળેલી હતી મંકી ની બરોબર છે ઓલો કેટ મેન હતો એ બરોબર વાંદરાની ટોપી એને કહેવાય શું કહેવાય વાંદરાની ટોપી એટલે અહીંયા એ લોકોએ શું કર્યું ક્યુબ તો આપણે ક્યુબ કર્યો f of x માં તે લોકો શું લે છે x ક્યુબ તો આપણો ફોર્મ્યુલા શું થઈ ગયું f of સોરી f of x plus h ની જગ્યા આપણે શું લખી શકીએ x plus h ક્યુબ minus x ક્યુબ upon h now x plus h ક્યુબ see x plus h ક્યુબ ને તમે કઈ રીતે એક્સપ્લેન કરશો યાદ કરો પાસ્કલ ટ્રાયંગલ 11th ના અંદર 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1 1 5 10 10 5 1 ઓકે આ પાસ્કલ ટ્રાયંગલ છે કેવો ટ્રાયંગલ છે પાસ્કલ ટ્રાયંગલ છે તો સર એ કે સિમ્પલ છે કેટલા છે ક્યુબ છે ઓકે તો આપણે શું કરશું તો ક્યુબ નું લેશું 1 3 3 1 નાઉ x ઇન્ટુ h x ઇન્ટુ h x ઇન્ટુ h x ઇન્ટુ h સી પ્લસ 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 n plus ઓકે એટલે થોડું આપણે મોટું લખીએ અને તમને અહીંયા ઉપર બતાવું તો વધારે મજા આવશે x plus h raised to cube 1 3 3 1 xh 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 plus 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 ઓકે 3 0 2 1 0 3 2 1 0 now x cube કોઈ ની રેસ ટુ 0 પર આન્સર ઇઝ 1 ધેન 3 x સ્ક્વેર h ધેન 3 x h સ્ક્વેર પ્લસ h ક્યુબ પ્લસ h ક્યુબ તો પોતાના ફેક્ટરાઇઝેશન થઈ ગયા તો ફેક્ટરાઇઝેશન આપણે લખી નાખીએ x ક્યુબ પ્લસ 3 x સ્ક્વેર h પ્લસ 3 x h સ્ક્વેર પ્લસ h ક્યુબ માઇનસ x ક્યુબ અપોન h જો x ક્યુબ કટ ઓકે નાઉ 3x squared h plus see આપણે લખીએ 3x squared h plus 3x h squared plus h cube upon h okay h h and h h common 3x squared plus 3x h plus h squared upon h h h cut now 3x squared plus 3x h plus h squared see h is equal to limit 0 3x square plus 3x h is equal to 0 plus 0 square okay 3x square plus 0 જોડે મલ્ટીપ્લાય કરો 0 કોઈનો 0 નો સ્ક્વેર કરો તો ઈ ઓલવેઝ 0 આન્સર ઇઝ 3x square આનું તમે સિમ્પલ ડેરિવેશન કરો તો f પ્રાઇમ ઓફ x અને છપાટ મારો એટલે આગળ ગયો અમે અને એમાંથી એક લેસ કરી નાખો એટલે 3 માંથી એક હોય તો કેટલા હોય 2 3 માંથી એક હોય તો કેટલા હોય 2 ઓકે આ સિમ્પલ જે છે માય ડિયર ફ્રેન્ડ્સ તમારો સમ હતો જોઈ લો ઓકે ચાલો એના પછી ઇલસ્ટ્રેશન નંબર 3 ઓબ્ટેન f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ n ઓકે સી f પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ
h tends to 0, f of x plus h minus f of x upon h. Now, f of x is equal to x raised to n. See, f of x plus h is equal to also x plus h raised to n. X plus h raised to n minus f of x raised to n upon h. યાદ કરો લિમિટમાં જ્યારે આપણે આ રીતે આવતું કઈ રીતે કે x raised to n minus a raised to n upon x minus a આપણે લેતા n into a n minus 1 બટ એના માટે આપણે જે છે અહીંયા શું હોવું જોઈએ કે સિમ્બલ હોવું જોઈએ આલ્ફાબેટ અહીંયા નથી તો આપણે આને અઝ્યુમ કરીએ x plus h ને અઝ્યુમ કરીએ t આપણે લખી શકું t raised to n minus x raised to n upon h અહીંયા h એકલો છે આ x ને આપણે આમ જોવા દઈએ તો h is equal to t minus x તો શું થઈ ગયું t raised to n minus x raised to n upon t minus x now n into a n minus 1 okay n is equal to n a is equal to x n minus 1 It is our answer. Direct derivation करो तो n ने थपट मरो तो n नीचे पड़े x n minus 1. Simple से कोई complication नहीं खाली थोड़ा concentration करो એટલે તમારે clear થઈ જાય. Then illustration number 4. Then illustration number 4. જો આ બે વાર જોવું પડે તો બે વાર જોજો કોઈ ચિંતા નહીં કરતા obtain derivation of f of x is equal to under root x. f of x is equal to under root x. Now, with the help of definition, we find the definition is f prime of x is equal to f of x plus h minus f of x upon h. See, simple, x plus h. See, we can write f of x plus h. Then under root, we can write x plus h. Yes, we can write this. અંડર રૂટ એક્સ પ્લસ એચ માઇનસ અંડર રૂટ એક્સ અપોન એચ ઓકે જ્યારે અંડર રૂટ હોય ત્યારે આપણે મલ્ટીપ્લાય બી કરીએ અને ડિવાઈડ બી કરીએ બટ સાઇન જે છે ચેન્જ લઈએ ઓકે નાવ સિમ્પલ આ બેનું મલ્ટીપ્લાય આ બેનું મલ્ટીપ્લાય એક્સ પ્લસ એચ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ under root x square upon h into under root x plus h plus under root x under root square is cut now x plus h minus x upon h in a bracket under root x plus h plus under root x now x is cut h upon h in a bracket x plus h plus under root x now h is also cut 1 upon x plus h plus under root x 1 upon h no limit h tends to 0 it means 0 plus sorry x as it is h ના પ્લેસે 0 પ્લસ અંડર રૂટ x 1 અપોન અંડર રૂટ x પ્લસ અંડર રૂટ x 1 અપોન 2 અંડર રૂટ x 1 અપોન 2 અંડર રૂટ x ઇઝ અવર આન્સર ઓકે સી જોઈ લો ધેન ઇલસ્ટ્રેશન 5 એન્ડ ઇલસ્ટ્રેશન નંબર 6 સી ઇલસ્ટ્રેશન નંબર 5 અને ઇલસ્ટ્રેશન નંબર 6 એકદમ ઈઝી છે તમે જે છે ઇઝીલી જે છે ક્લિયર કરી શકો છો અને સમજી બી શકો છો એટલે કોઈ ટેન્શન નથી બટ ખાલી જે છે થોડું માઇન્ડમાં સેટ કરજો એટલે ઇઝીલી જે છે તમે લોકો ક્લિયર કરી લેશો એટલે એ જે છે હું કેલ્ક્યુલેટ નથી કરાવતો ફરી એકવાર કહું છું એકદમ ઇઝી છે ઓકે થોડું ગૂગલ મીટ જ આપણે કરવાનું છે લાઈવ જ કરવાનું છે બટ થોડા દિવસ જ્યાં સુધી નેટ ઇશ્યુ છે અને વેધર આવું છે ત્યાં સુધી પછી જે છે આપણું પાછું રેગ્યુલર
એકાદ વીક પછી ગૂગલ મીટ કરી જ નાખશું. ઓકે, હોમવર્કમાં આ સમ ટુ ટાઈમ કરીને ગ્રુપમાં કમ્પલસરી મોકલવાના છે, અને એ મોકલવાનો સમય ટાઈમ આજે ઇવનિંગમાં 8 o'clock સુધી છે. અને જો ના ના થઈ શકે તો મને મેસેજ કરી દેજો, નહીતર 8 o'clock હું તમારે ડાયરેક્ટ પેરેન્ટ્સને ફોન કરીશ. ઓકે, ત્યાં સુધી રેઝા ગ્રુપ ટ્યુશનના બિહાફમાં રેઝાના નમસ્કાર, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.